સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં છે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાય છે ગંદકી પાણી લીકેજ મચ્છર બ્રિડિંગ અંગે પચાસથી પણ વધુ નોટિસ અપાય છે પાલિકા આરોગ્ય વિભાગે ચાર વર્ષમાં કુલ પચાસથી વધુ નોટિસ આપી હોવાનો ખુલાસો થયો છે ફોટો સાથે સિવિલ તંત્રને નોટિસ આપવામાં આવી છતાં કોઈ જ કાર્યવાહી નહીં સિવિલ હોસ્પિટલમાં છેલ્લી નોટિસ બારમી સપ્ટેમ્બરે અપાઈ હતી સુરત શહેરની અંદર દિન પ્રતિદિન રોગચાળાની સ્થિતિ છે વધી રહી છે ત્યારે બીજી બાજુ સુરતની અંદર જે લોકો છે તે સારવાર લેવા માટે આવતા હોય છે નવી સિવિલ હોસ્પિટલની અંદર ત્યાં પણ નવી સિવિલ હોસ્પિટલની અંદર મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળતી હોય છે આ રીતે દ્રશ્યો જે રીતે બતાવી રહ્યા છે કે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં અનેક જગ્યાએ જે ગંદકીના જે સ્તરો છે તે જોવા મળતા હોય છે અને બીજી બાજુ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા એક ટીમ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અનેકવાર જે નોટિસો છે તે નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી છે સાહેબ કઈ રીતની કામગીરી છે સિવિલ અંદર ગંદકી જોવા મળી રહી છે 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 કઈ રીતે જે તે આપવામાં આવી અત્યાર સુધી આ જ્યાં સિવિલ હોસ્પિટલોમાં જ્યાં જ્યાં ન્યૂસન સ્પોટો છે એના માટે અમે વારંવાર નોટિસો આપી છે એમને જાણ કરી છે આના માટે કે આ જે ન્યૂસન સ્પોટ છે એનો નામૂદ કરો એના માટે વારંવાર નોટિસો આપવામાં આવી છે બે હજાર

એક એક ખૂણે ખૂણે જઈને લોકો સ્પોટ ચેક કરે છે અને સ્પોટને નાબૂદ કરે છે જ્યાં જે બિલ્ડિંગ સ્પોટ મળે છે એ અમારા વર્કરો દ્વારા નાબૂદ કરવામાં આવે છે કેટલાક દિવસથી કઈ રીતની સ્થિતિ જોવા મળે કેવા સ્પોટો મળી આવે છે કઈ કઈ જગ્યા હોય છે ગંદકી અહીંયા જે રેસીડન્ટ ડોક્ટરો છે સ્ટાફ છે અહીંયાનો એ લોકો દ્વારા બહારથી ખાવાનું મંગાવવામાં આવે છે એ ડીશો બહાર લોકો ખુલ્લામાં નાખી દે છે હવે ચોમાસાની સિઝન છે એ વરસાદનું પાણી ભરાય છે અને એમાં મોસ્કીટો રાય છે

અને એકબીજા અમારા ઉપરી સાહેબ છે બે જણા અમે છેલ્લા નવ વર્ષથી અહીંયા કોન્સ્ટન્ટ કામગીરી કરીએ છીએ અહીંયા ટોટલી ગટર લાઈનથી માંડીને એટલા બધા પ્રોબ્લેમો છે પાણીના હોય ટાંકી છે એ ઢાંકણો ખુલ્લા હોય છે અવારનવાર એ લોકોને દિન સાહેબને અને સુપ્રિન્ડર સાહેબને પણ જણાવવામાં આવેલું છે તેમ છતાં એ પ્રમાણે કોઈ એટલો પ્રત્યુત્ અમને રિપ્લાય મળતો નથી જેથી કરીને આ ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં બહુ જ વધારો થાય થાય છે સિવિલની અંદર કેવા દર્દીઓ આવે છે કેસો કેવી સંખ્યા છે ઘણા છેલ્લા દિવસોથી ડેન્ગ્યુ છે તાવ છે મેલેરિયા છે જો એમાં કેવું છે કે સુરતમાં આખા કોર્પોરેશન સુરતમાંથી સિટીમાંથી દરેક જણ અહીંયા ડેન્ગ્યુ મલેરિયા માટે આવે છે એટલે કેસોનો શીતળો વધારો તો હતો અત્યારે છેલ્લા એક વ્યક્તિ થોડો ડાઉન થયેલો છે બરાબર છ સિઝન દરમિયાન આ પેશન્ટો બી બધા આવે છે જેથી કરીને અમે અવારનવાર જાણ પણ કરી છે કે બહારથી આવેલા જે પેશન્ટ આવેલી સાથેના સગાવાલા પણ હોય છે તો સગાવાલાને પણ ડેન્ગ્યુ મલેરિયા કે બીમારી થવાની સંભાવના રહી છે જેથી કરીને તમે થોડી સઘન કામગીરી કરો તેમ છતાં હજી કોઈ એનો એટલે જોઈએ એટલો આપણે રિપ્લાય આપવામાં આવતો નથી નવી સિવિલ હોસ્પિટલ છે જે તંત્ર છે તે ગોળ નિંદ્રામાં હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ચારે બાજુ જે ગંદકીના જે સ્તર છે તે જોવા મળતા હોય છે નવી સિવિલ હોસ્પિટલની અંદર મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતની અંદર જે લોકો છે તે સારવાર માટે આવતા હોય છે અને સારવાર માટે આવતા હોય છે અને ત્યારે બીજી બાજુ જે સગાવાળા છે તેમને પણ રોગચાળાની ચપેટમાં આવવું પડતું હોય છે ત્યારે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા અનેકવાર જે છે સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્રને નોટિસ આપી છે છતાં પણ કોઈ છે તે કામગીરી છે તે કરવામાં નથી આવતી ત્યારે જોવાનું રહે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર સામે સરકાર દ્વારા કઈ રીતના એક્શન પ્લાન લેવામાં આવશે કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર ટીવી નાઇન સુરત